नमस्कार। चैप्टर नंबर 13 उत्पादन उद्योगों। मनुष्य द्वारा पोतानी बुद्धि सांस्कृतिक अने आर्थिक क्षमता प्रमाणे कुदरती संसाधनों रूप ने बदलावीने उपयोग में लावी शकाय एवी प्रक्रिया ने उद्योग कहेवामां आवे छे। तो उद्योग कोने कहेवामां आवे छे? तो मनुष्य द्वारा पोतानी बुद्धि अने सांस्कृतिक आर्थिक क्षमता, आर्थिक एटले पैसे टके जे प्रमाणे लोको पासे शक्ति होय ते प्रमाणे कोईपण वस्तुमांथी प्रक्रिया करीने जे उपयोगमां लई शकाय एवी वस्तु के प्रक्रियाने उद्योग कहेवामां आवे छे। तो भारतमां उद्योगनी परंपरा सिंधु खीणनी सभ्यताथी चाली आवी छे। ए समयमां भारतमां सूतराव कापड, माटीना वासणों અને કાંસની વસ્તુઓ એટલે કે લાકડું તથા મણકા બનાવવામાં આવતા 18મી સદી સુધી ભારત વાહણો બનાવવાના ઉદ્યોગમાં, હસ્તકળા ગૃહ ઉદ્યોગમાં આગળ હતું। તો આપણા દેશમાં સુતરાવ કાપડ, માટીના વાસણો, કાંસની વસ્તુઓ બનાવવામાં, મણકા બનાવવામાં આ વિશે આપણો દેશ ખૂબ જ આગળ પડતો હતો। 18મી સદીમાં તો ભારતમાં વહાણો બનાવવા માટેના ઉદ્યોગો પણ શરૂ થઈ ગયા હતા। હસ્તકળા એટલે કે હાથથી કંઈ પણ વસ્તુ બનાવવાની પ્રક્રિયા દ્વારા ગૃહ ઉદ્યોગો એટલે ઘરે જ કંઈક ને કંઈક બનાવવાની કળા। ભારતનું સુતરાવ કાપડ, મલમલ કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણની વિદેશમાં ખૂબ જ માંગ હતી। તો ભારતમાં કઈ કઈ વસ્તુઓ વધારે પડતી હતી કે જેની વિદેશમાં ખૂબ માંગ હતી? તો આપણે ધોરણ 9માં પણ શીખી ગયા કે સુતરાવ કાપડ છે, મલમલનું કાપડ છે, ધાતુના વાસણો છે તથા આભૂષણો એટલે કે ઘરેણાં, આ બધી જ વસ્તુઓનું વિદેશમાં ખૂબ જ માંગ રહેતી। યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે પરિવર્તન, ઉદ્યોગોમાં ખૂબ જ આગળ પડતો ભાગ ભજવ્યો એટલે કે ક્રાંતિ થઈ એમ માનવામાં આવે છે। અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા। અંગ્રેજો શું કરતા હતા? ભારતમાંથી કાચો માલ, કપાસ લઈ જતા અને ત્યાંના કારખાનામાં તૈયાર થયેલા માલ ભારતમાં મોંઘી કિંમતે વેચતા। એ જ કપાસને ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં પોતાના કારખાનામાં કાપડ બનાવતા અને ત્યાંથી પાછો આપણા ભારત દેશમાં જ એ વસ્તુ મોંઘી કિંમતે વેચતા। ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા અને આપણા દેશના લોકોને હસ્ત ઉદ્યોગ પડી ભાંગે એવી નીતિ અપનાવતા હતા। આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કસબી એટલે કે કારીગરો બેકાર બન્યા। આના કારણે આપણા જે દેશના કારીગરો હતા એ લોકો બેકાર બન્યા। તો કેમ બેકાર બન્યા? આવો ક્વેશ્ચન બોર્ડ એક્ઝામમાં પૂછાય કે ભારતના કસબીઓ અથવા કારીગરો શા માટે બેકાર બન્યા? તો અંગ્રેજોની કૂટનીતિને કારણે બેકાર બન્યા। તો કઈ કૂટનીતિ હતી? તો ભારતમાં જે કાચો માલ હતો એ કાચો માલ સસ્તા કિંમતે ઇંગ્લેન્ડ લઈ જતા હતા અને ઇંગ્લેન્ડમાં પ્રોસેસ દ્વારા એ વસ્તુ બનાવતા સારી અને એ જ વસ્તુને એ મોંઘી કિંમતે ભારતમાં વેચતા હતા। આથી ભારતના જે હસ્ત ઉદ્યોગ છે એ પડી ભાંગ્યા અને એના કારણે ભારતના કારીગરો બેકાર બન્યા। હવે આપણે જોઈએ ઉદ્યોગોનું મહત્ત્વ આજના યુગમાં। રાષ્ટ્રનું અસ્તિત્વ એટલે કે આપણા દેશનું અસ્તિત્વ જો કોઈ હોય ટકાવી રાખે તો એ કોણ છે? ઉદ્યોગ। ઉદ્યોગના વિકાસ પર જ આધારિત છે આપણા દેશનું અસ્તિત્વ। શાના ઉપર આધારિત છે? તો ઉદ્યોગના પર આધારિત છે। આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે। જો ઉદ્યોગનો વિકાસ, જો ઉદ્યોગમાં જો વિકાસ ન થાય તો આર્થિક વિકાસ એ અસંભવ બની જાય છે। જે દેશ ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલી વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે। જે જે ઉદ્યોગોએ વિકાસ પામ્યો છે એની અર્થવ્યવસ્થા એટલે કે એના એ દેશની અર્થવ્યવસ્થા એટલી જ કેવી બની ગઈ છે? એકદમ મજબૂત બની ગઈ છે। તો એવા કયા કયા દેશો છે? તો આપણે જોઈએ યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોએ પોતાની આર્થિક વિકાસમાં પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે। આ જે દેશ છે
આ દેશે ખૂબ જ પ્રગતિ કરી છે. કયા કયા દેશ સમૃદ્ધ બન્યા છે ઉદ્યોગોના વિકાસના કારણે? તો યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોએ ઉદ્યોગ દ્વારા જ પોતાનો વિકાસ કર્યો છે અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે દેશમાં ઉદ્યોગનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગના કાચા માલ તરીકે કરી શકતા નથી. હવે જે ઉદ્યોગ જે દેશનો વિકાસ ઓછો થયો છે તો કયું કારણ એને ગણવામાં આવે છે કે કેમ ઉદ્યોગનો વિકાસ ઓછો થયો એવા દેશમાં? તો જે કુદરતી સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ કાચા માલ તરીકે કરી શકતા નથી એ લોકો, એવા દેશો. અને જે કુદરતી સંસાધનો છે એ ઓછા મૂલ્યે વેચી ઉત્પાદનમાં ઉદ્યોગમાં વેચી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી તે લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. તો કેટલા ટકા ફાળો છે ઉદ્યોગોનો ઉત્પાદનના વિકાસમાં? 29% ફાળો છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. પરાધીનતા દરમિયાન ભારતના આધુનિક પદ્ધતિએ ઉદ્યોગની સ્થાપના ખાસ ન થઈ શકી. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું પણ તે નિષ્ફળ રહ્યું. સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ. ઉદ્યોગોમાં સૌ પ્રથમ જો શરૂઆત થઈ હોય તો એ છે શરૂઆત સુતરાઉ કાપડની. ક્યારે થયેલી? બોર્ડ એક્ઝામમાં VSQ સ્વરૂપે પણ આવી શકે. સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત, પ્રથમ સફળતાની શરૂઆત ક્યારે થયેલી? તો 1854માં. 1853માં લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું હતું અને 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ. તે પછી 1855માં કોલકાતા નજીક રિસરામાં સરનું કારખાનું સ્થપાયું. ત્યારબાદ 1874માં કુલટીમાં કાચું લખણ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું. કેટલાક વર્ષ પછી એ બંધ પણ પડી ગયું, જે સમય જતાં 1881માં પુનઃ શરૂ થયું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસની નવી દિશા પ્રાપ્ત થઈ. હવે જોઈએ આપણે ઉદ્યોગનું વર્ગીકરણ. તો ઉદ્યોગનું વર્ગીકરણમાં ઉદ્યોગને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલીક જૂથોમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય. જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાનો ઉદ્યોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ, જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિની માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગને ખાનગી જાહેરાત, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય, તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય. કૃષિ આધારિત ઉદ્યોગો મતલબમાં જે ઉદ્યોગોમાં આવક વધારે હોય અને રોજગારી પણ મોટા પાયા પર મળતી હોય તેવા ઉદ્યોગોને ખાસ કરીને મોટા ઉદ્યોગ કહેવામાં આવે છે. કૃષિ આધારિત ઉદ્યોગ એટલે કે ખેતી ઉપર આધારિત કેટલાક ઉદ્યોગો હોય છે. ખેતીમાંથી મોસ્ટ ઓફ કાચો માલ મળી રહે છે એવા પણ કેટલાક ઉદ્યોગો છે. સુતરાઉ કાપડ છે, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ,
વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત છે. જો કાચો માલ મળે, કપાસ મળે, તો જ કાપડ બની શકે, તેમજ શેરડી મળે તો જ એમાંથી ખાંડ બનાવી શકાય. આમ કેટલાક ઉદ્યોગો ખેતી ઉપર આધારિત રાખે છે. હવે જોઈએ આપણે સૌ પ્રથમ સુતરાઉ કાપડ. બોર્ડ એક્ઝામમાં ઘણીવાર આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે સુતરાઉ કાપડ વિશે નોંધ લખો, અથવા ભારતનું સુતરાઉ કાપડ વિશે ખૂબ જ આ પ્રગતિ કરી છે વિધાન સ્પષ્ટ કરો. આવો કોઈ ક્વેશ્ચન પૂછાય તો આપણે એમાં શું લખવાનું, તો એ ધ્યાનથી જોઈએ આ મુદ્દાને. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. મિત્રો, આપણને બધાને ખ્યાલ જ છે કે વસ્ત્ર એ આપણા ઉદ્યોગોનું પ્રથમ સ્થાન છે. કેમ કે બધું વગર ચાલે પણ વસ્ત્ર વગર ન ચાલે. તો ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી અપાવે છે. તો કેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી અપાવે છે? તો લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી અપાવે છે. કયો ઉદ્યોગ? તો વસ્ત્ર ઉદ્યોગ. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ, ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતમાં વર્ષમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. તો સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલો ક્યાં સ્થપાઈ? તો સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. મુંબઈ અને અમદાવાદ ખાતે સૌપ્રથમ મિલ સ્થપાઈ. સાની? તો સુતરાઉ કાપડ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, શ્રમિકો એટલે કે કામદાર, પરિવહન સુવિધા. પરિવહન સુવિધા એટલે એક જગ્યાએથી જો બીજી જગ્યાએ લઈ જવું હોય એવી સાધનની વ્યવસ્થા. નિકાસ માટેના બંદરો. નિકાસ માટેના બંદરો એટલે કે આપણે આયાત અને નિકાસ વિશે જાણીએ જ છીએ. નિકાસ એટલે પોતાના દેશમાં કોઈક વસ્તુ થતી હોય અને આપણે બીજા દેશમાં એને પાસ કરતા હોય, મોકલાવતા હોય, એવા બંદરો. મોટા મોટા શહેરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 નગરોમાં આવેલી છે. કેટલા નગરોમાં આવેલી છે? 100 નગરોમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભીવડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, તેથી તેને સુતરાઉ કાપડ વિશ્વ મહાનગર કહે છે. બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે આવો ક્વેશ્ચન કે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કોને કહેવામાં આવે છે? તો મુંબઈને. કેમ એને વિશ્વ મહાનગર તરીકેનું નામ આપ્યું છે? તો મહારાષ્ટ્રમાં, ખાસ કરીને મુંબઈમાં સુતરાઉ કાપડની મિલો વધારે આવેલી છે. આના કારણે એને કાપડનું વિશ્વ મહાનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરમાં પણ આ ઉદ્યોગ સ્થપાયા છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. તો પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી કોને કહેવામાં આવે? તો અહીંયા આગળ અમદાવાદ આવશે. મુંબઈ સામા વિશ્વ મહાનગરમાં આવશે. આ ઉપરાંત વડોદરા, કોલાર, ભરૂચ, સુતરાઉ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોમાં પણ એનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે પણ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનૌ વગેરે મુખ્ય, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડની ઘણી બધી મિલો આવેલી છે.
આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનાર પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કાપડની કપાસની અછત, હવે ઉત્તમ પ્રકારના કપાસની અછત એટલે કે જે સારો કપાસ હોય એની અછત વર્તવા લાગી છે. જૂના યંત્રોનો વપરાશ વધ્યો છે, એટલે કે જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આજે સુતરાઉ કાપડ પણ ઘણી બધી આ સ્પર્ધામાં ઘણા બધા જગ્યા ઉપર સામનો કરી રહ્યો છે. તો સામા સામનો કરી રહ્યો છે, તો કપાસની અછત સર્જાય છે. સારા કપાસની ઉત્તમ એટલે કે સારો, જૂના યંત્રો જ વપરાશમાં વધ્યા કરે છે એના કારણે પણ એનો સામનો કરી રહ્યો છે. તેમજ વિદ્યુતનો પુરવઠો પણ ગમે તેમ ઉપયોગ થઈ રહ્યો છે એમાં પણ સામનો કરી રહ્યો છે. તેમજ કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારના તીવ્ર સ્પર્ધાની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, યુએસએ, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. એટલે કે આપણા દેશમાંથી, ભારતમાંથી યુનાઇટેડ કિંગડમમાં, યુએસએમાં, સુદાનમાં, નેપાળમાં, ઓસ્ટ્રેલિયામાં, ફ્રાન્સમાં, દક્ષિણ આફ્રિકામાં વગેરે દેશમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે, એટલે કે આપણો દેશ માંથી ત્યાં આગળ સુતરાઉ કાપડ જાય છે. હવે આપણે શણના કાપડનો ઉદ્યોગ વિશે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.